નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અને હું છું હંસિની. શક્તિપીઠ પાવાગઢ જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને હવે ભક્તો માત્ર 40 સેકન્ડમાં જ માં કાળી માતાના દર્શન કરી શકશે. સરકારની મંજૂરી બાદ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી લિફ્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ લિફ્ટ બનાવવા માટે અમદાવાદની ખાનગી એજન્સીને કામ સોંપવામાં પણ આવ્યું છે. પાવાગઢ ખાતે લિફ્ટની સુવિધા શરૂ થતા જ નિજ મંદિર સુધી પહોંચવા માટે પગથિયા ચડવા નહીં પડે. 70 મીટરની ઊંચાઈ ધરાવતી હાઈસ્પીડ લિફ્ટમાં 20 વ્યક્તિની કેપેસિટી રહેશે. સાથે જ દર્શને આવતા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે પણ મોટી રાહત થઈ શકે છે. લિફ્ટની સાથે સાથે પાવાગઢમાં હેલીપેડ અને વોકવેની સુવિધા પણ કરાશે. એ માટે 130 કરોડની પ્રોજેક્ટની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. પાવાગઢ ગબ્બરની બાજુમાં પર્વતને 210 ફૂટ ખોદીને લિફ્ટ બનાવવામાં આવશે. ત્યારે તમને જણાવી દઈએ કે પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપડાં ચઢાણના લીધે અનેક ભક્તોને માતાજીના દર્શન કરવામાં થોડી મુશ્કેલી આવતી હોય છે. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ ગબ્બર પર લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લિફ્ટ બનાવવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકશે. ત્યારે પૂર્ણેશ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે પાવાગઢ મહાકાળી મંદિરની સમગ્ર કાયાપલટ કરીને નવો નજારો તૈયાર કરવામાં આવશે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે. જ્યાં મંદિર છે ત્યાં તેની આસપાસ 210 ફૂટનો એ ડુંગરને કાપીને તેમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન પણ છે. લિફ્ટમાંથી ભક્તો સીધા જ મંદિર પહોંચે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ પાવાગઢ મંદિર ખાતે 350 પગથિયા સુધી જ રોપવે કાર્યરત છે. ત્યારે ફેઝ 3 નું કાર્ય કરીને મંદિર સુધી રોપવેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલ સમાચારમાં એ જ વિરામ લઈએ. આવા વધુ સમાચાર માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર.